હેલો ફ્રેન્ડ્સ, આજે સ્ટાન્ડર્ડ 12 સાયન્સ મેથ્સની અંદર ચેપ્ટર નંબર 7 સંકલનની અંદર એક્સરસાઇઝ 7.4 અને આગળના વિડીયો લેક્ચરની અંદર આપણે ભણ્યા હતા સ્વાધ્યાય 7.4ની અંદર 1-9 દાખલા. હવે જોઈએ દાખલા નંબર 10થી થોડોક રીતમાં ફેરફાર આવે છે. ધ્યાનથી સમજજો કે આ દાખલા નંબર 10ની અંદર અત્યાર સુધી આપણે જે ભણ્યા હતા એ 6 સૂત્રોને આધારે એવા દાખલાઓ ભણ્યા હતા કે એકના છેદમાં એટલે કે અચળના છેદમાં એક્સ વર્ગ પ્લસ એ વર્ગ, એક્સ વર્ગ માઇનસ એ વર્ગ કે એ વર્ગ માઇનસ એક્સ વર્ગ, પછી આની આ જ વસ્તુ એકના છેદમાં વર્ગમૂળમાં. અહીંયા એકના છેદમાં જ છે, વર્ગમૂળમાં જ છે, પણ એક્સનો વર્ગ પ્લસ 2x પ્લસ 2 એટલે કે એક્સનો વર્ગ પ્લસ એનો વર્ગ એવું પદ નથી. એટલે એવું બનાવવા માટે અહીંયા રીતમાં થોડો ફેરફાર. આપણે નાના હતા ત્યારથી ભણીએ છીએ કે અહીંયા પ્રથમ પદનું વર્ગમૂળ નીકળે છે કે એક્સ વર્ગનું વર્ગમૂળ x થાય અને અહીંયા 2નું વર્ગમૂળ રૂટ 2 થાય. આપણે આને પૂર્ણ વર્ગ પદાવલી બનાવશું. હવે પછીના દાખલાઓમાં તમે કહેશો સોરી પૂર્ણ વર્ગ પદાવલી એટલે શું? જેનું વર્ગમૂળ નીકળતું હોય. આપણે નાના હતા ત્યારે કહેતા 25 પૂર્ણ વર્ગ છે. કેમ? કેમ કે પૂર્ણ સંખ્યાનો વર્ગ છે એટલે આને પૂર્ણ વર્ગ કહેવાય. કેમ કે એનું વર્ગમૂળ નીકળે. 25નું વર્ગમૂળ કેટલું થાય? 5, પૂર્ણાંક સંખ્યામાં. તો આવી રીતે આને પૂર્ણ વર્ગ બનાવવા માટે હું આ ટાઈપમાં બનાવીશ કે એ વર્ગ પ્લસ 2ab પ્લસ બી વર્ગ, કે જેથી કરીને આનું વર્ગમૂળ કાઢીએ એટલે પ્રથમ પદનું વર્ગમૂળ એ, છેલ્લા પદનું વર્ગમૂળ બી અને આખા કૌંસનો વર્ગ. તમે આનું સાદુરૂપ આપો એટલે તમને ફરી પાછો આ સ્ટેપ મળી જાય. આને કહેવાય પૂર્ણ વર્ગ પદાવલી. ઘણી વખત અહીંયા માઇનસ આવશે તો વચ્ચે આપણે માઇનસ કરશું. આવી રીતે આપણે ભણવાના છીએ. યાદ કરો, આના માટેના સૂત્રો તમે 8મા ધોરણમાંથી ભણતા હો છો. કેવા સૂત્રો યાદ કરાવું તમને હું? કે અહીંયા જો આને પૂર્ણ વર્ગ બનાવવું હોય તો આના માટેનું સૂત્ર અંતિમ પદ પૂર્ણ વર્ગ નથી એટલે અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 × પ્રથમ પદ. હવે છે યાદ? બસ આ સૂત્રને આધારે આપણે આખે આખું સ્વાધ્યાય 7.4 પૂરું કરવાના છીએ. મધ્યમ પદનો વર્ગ, તો અહીંયા મધ્યમ પદ છે 2x એટલે એનો વર્ગ કરી દઉં એટલે ડાયરેક્ટ લખીએ 4x વર્ગ છેદમાં 4 × પ્રથમ પદ. તો પ્રથમ પદ છે અહીંયા 1x વર્ગ. આ બેને ઉડાડી દઈએ, આ જવાબ મળ્યો 1. મતલબ કે અંતિમ પદ હોવું જોઈએ 1 અને છે અહીંયા 2. તો એ પ્રમાણે તો હવે આપણે મોટા થઈ ગયા, આપણને ગોઠવતા આવડે કે I બરાબર ઇન્ટિગ્રેશન 1/√ વર્ગમૂળમાં એક્સ વર્ગ પ્લસ 2x + 1. 1ની જરૂર છે એટલે 1 લઈ લીધો. એ ડાયરેક્ટ કોની પાસેથી લઈ લેશો? 2 પાસેથી લઈ લઈએ એટલે પ્લસ 1 dx. તમે નાના હતા ત્યારે શું કરતા? 1 ઉમેરતા ને 1 બાદ કરતા. પણ નાના હતા ને, હવે તો મોટા થઈ ગયા ને, ડાયરેક્ટ આપણને આવડે કે 1+1. હવે આ પ્રથમ 3 પદ તમને જે દેખાય છે આને પૂર્ણ વર્ગ કહેવાય. કેવી રીતે? જુઓ કે ઇન્ટિગ્રેશન 1/√ વર્ગમૂળમાં આ એક્સ વર્ગનું વર્ગમૂળ થાય એક્સ, છેલ્લે 1નું વર્ગમૂળ થાય 1 આખા કૌંસનો વર્ગ. આનું સાદુરૂપ આપો, પહેલા પદનો વર્ગ 2 × પહેલું બીજું છેલ્લા પદનો વર્ગ પ્લસ આને કહેવાય 1નો વર્ગ dx. હવે આ શું છે? તો આ તમે ધ્યાનથી સમજો શું છે આ. તો તમે કહેશો કે સર આ તો અમને આની જેવું દેખાય છે. કેની જેવું? જો હું કારણ અગાઉ જ લખી દઉં તમને કે ઇન્ટિગ્રેશન dx/√ વર્ગમૂળમાં એક્સ વર્ગ પ્લસ એ વર્ગ હોય તો આનું સૂત્ર શું થાય? લોગ મોડ x+ વર્ગમૂળમાં જે છે એનું ઈ જ, એટલે કે એક્સ વર્ગ પ્લસ એ વર્ગ પ્લસ સી. દેખાય જ તમને એના જેવું? આ છે એક્સ વર્ગ, આ છે એ વર્ગ. તો ઈ અનુસાર લોગ મોટ એક્સની જગ્યાએ છે x+1 પ્લસ વર્ગમૂળમાં જે છે એનું ઈ જ, એટલે કે
x plus x નો વર્ગ plus x નો વર્ગ plus c. અમે શેની ઉપરથી લખું એનું સૂત્ર લખું, મેં તમને આગળના લેક્ચરની જ અંદર કીધું હતું કે આ લખવું ફરજિયાત છે, લખજો જ, કે જેથી કરીને તમને ભવિષ્યમાં સમજાય. ફાઇનલ આન્સર લખીએ આનો, કે લોગ મોડ એક્સ પ્લસ વન પ્લસ વર્ગમૂળમાં, આ કોણ છે, આનું સાદું રૂપ આપીએ એટલે આ છે, આ કોણ છે, આ છે, આ કોણ છે, આ છે, તો ડાયરેક્ટ લખો ને એક્સ વર્ગ પ્લસ ટુ એક્સ પ્લસ ટુ પ્લસ સી. આ છે આપણા દાખલાનો ફાઇનલ જવાબ. હવે પછીના બધા જ દાખલાઓ આપણે આ રીતથી ભણવાના છીએ. જોઈએ નેક્સ્ટ, એટલે કે દાખલા નંબર 11. આમાં વર્ગમૂળ હતું, આમાં વર્ગમૂળ નથી, એટલે વર્ગમૂળ નથી એનું સૂત્ર. આના માટે આપણે મેળવશું પ્રથમ પદનું વર્ગમૂળ જેવો નીકળે છે 3x, અંતિમ પદનું નથી નીકળતું, એટલે અંતિમ પદ મેળવી લઈએ. જો તમને ડાયરેક્ટ આવડે તો આ રફકામ કરવાની જરૂર નથી, ન આવડે તો તમારે રફકામ કરવું પડે. ઓ મેળવીએ અહીંયા અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ, ડાયરેક્ટ હું મેળવી લઉં છું, મધ્યમ પદનો વર્ગ એટલે 36x નો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ એટલે કે 9x નો વર્ગ. એક્સ વર્ગ એક્સ વર્ગ ઉડી જાય, 9 4 36 ઉડી જાય, એટલે જરૂર છે આપણે એકડાની. છે ખરેખર અહીંયા 5, જોઈએ છે આપણે એકડો. તો કેવી રીતે સમજો કે I બરાબર ઇન્ટિગ્રેશન 1/9 એક્સ નો વર્ગ પ્લસ 6x પ્લસ 1 પ્લસ 4 dx. તમે સમજી ગયા છો કે ઇન્ટિગ્રેશન 1/9 આનું વર્ગમૂળ કાઢીએ એટલે પ્રથમ પદનું વર્ગમૂળ 3x, છેલ્લાનું વર્ગમૂળ પ્લસ 1 આખા કૌંસનો વર્ગ. આપો સાદું આવી જાય, કેમ કે આપણે અહીં મેળવું જ છે અંતિમ પદ. 4ને પૂછો તું કોનો વર્ગ છો, તો એ કહેશે હું 2નો વર્ગ છું. હવે સૂત્ર વિચારો, આને કહેવાય એક્સ વર્ગ, આને કહેવાય એ વર્ગ. એક્સ વર્ગ પ્લસ એ વર્ગ જ્યારે વર્ગમૂળમાં ન હોય ત્યારે કયું સૂત્ર છે, પ્લસવાળું આવે, એટલે ટેન ઇન્વર્સ જ આવે. માટે હું અહીંયા ટેન ઇન્વર્સવાળા સૂત્રનો ઉપયોગ કરું. એ પહેલાં જ તમને કીધું કે કયા સૂત્રનો ઉપયોગ કરવો જોઈએ, કારણમાં આપણે આપી દઈએ કે ઇન્ટિગ્રેશન dx/ છેદમાં એક્સ વર્ગ પ્લસ એ વર્ગ, આ સૂત્રનો ઉપયોગ કરીને 1/a ટેન ઇન્વર્સ x/a પ્લસ સી, આ સૂત્રનો ઉપયોગ કરીને હું મૂકીશ. એટલે કે 1/a, એ એટલે 2. બીજી વાત ખાસ, એક્સ આનું વિકલન કરો, એકડો જ થાય એટલે મેં નથી લખ્યો, અહીંયાનું વિકલન કરો. આને આપણે એક્સ સમજીએ છીએ ને, જેને આપણે એક્સ સમજતા હોય એના વિકલન વડે અહીંયા ભાંગવું પડે, કેમ કે આ છે સંકલન. આના વિકલન વડે ભાંગો તો આનું વિકલન થાય 3, એટલે કે 1/3. હવે હું મૂકીશ ટેન ઇન્વર્સ x/a, કોણ છે એક્સ, 3x પ્લસ 1 છેદમાં એ એટલે કોણ, 2 પ્લસ સી. લખી દઈએ આની ઉપરથી ફાઇનલ જવાબ, એટલે કે 1/6 ટેન ઇન્વર્સ 3x પ્લસ 1/2 પ્લસ સી. આ છે આપણા દાખલા નંબર 11નો ફાઇનલ જવાબ. જોઈએ નેક્સ્ટ, એટલે કે 12મો દાખલો. તો દાખલા નંબર 12, કે ઇન્ટિગ્રેશન 1/9 વર્ગમૂળમાં 7 6x - x નો વર્ગ, આવું આપણે મેળવવાનું છે. અહીંયા જોયો તમે છેલ્લા પદનું વર્ગમૂળ એક્સ વર્ગ, એનું એક્સ થાય, સાતડાનું વ્યવસ્થિત નથી, એટલે અહીંયા આપણે પ્રથમ પદ ગોતીશું. તો પ્રથમ પદ ગોતવા માટે શું સૂત્ર હોય, એવું ને એવું જ હોય કે પ્રથમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 × અંતિમ પદ. મધ્યમ પદનો વર્ગ કરો, મધ્યમ પદ છે -6x, -નો વર્ગ પ્લસ
6x નો વર્ગ એટલે હું ડાયરેક્ટ અહીંયા લખું કે 36x નો વર્ગ છેદમાં 4 ગુણ્યા અંતિમ પદ, અંતિમ પદ છે અહીંયા માઇનસ x વર્ગ, નિશાની સહિત મૂકવાનું. 4 9 36 x વર્ગ ઉડી જાય એટલે જવાબ આવે માઇનસ 9. મતલબ કે આ x વર્ગ વાળું જે પદ છે એની સાથે કોણ હોવું જોઈએ? માઇનસ 9. હવે આ સાતડો આપણને કેમ આપે માઇનસ 9? ન ખબર પડે તો આવી રીતે કરવાનું કે i બરાબર ઇન્ટિગ્રેશન 1 ના છેદમાં વર્ગમૂળમાં 7. આની સાથે આપણે શું જોઈએ છે? માઇનસ 9. એટલે હું શું કરીશ? પ્લસ 9 માઇનસ 9, 9 ઉમેરી દીધા, 9 બાદ કરી દીધા. આની સાથે માઇનસ 9 જોઈએ છે એટલે એની સાથે માઇનસ 9 રાખીએ. પહેલાં 9 ઉમેરી દઈએ, માઇનસ 6x માઇનસ એક્સ વર્ગ dx. હવે ઇન્ટિગ્રેશન 1 ના છેદમાં 9 ને 7 16, આ ત્રણેયમાંથી માઇનસ કોમન કાઢી લઈએ. માઇનસ કોમન કાઢીએ એટલે આમ લખાય કે એક્સ વર્ગ પ્લસ 6x પ્લસ 9 dx. ઇન્ટિગ્રેશન 1 ના છેદમાં અને પૂછો તું કોણ છો, તો એ કહેશે હું એ વર્ગ છું. માઇનસ અને પૂછો તું કોણ છો, તો એ તમને કહેશે હું છું એક્સ પ્લસ 3નો વર્ગ dx. અહીંયા એ વર્ગ એટલે 4નો વર્ગ. હવે 1ના છેદમાં વર્ગમૂળ છે બધી જગ્યાએ, તો સૂત્ર આપણે વિચારશું કે વર્ગમૂળની અંદર એ વર્ગ માઇનસ એક્સ પ્લસ 3નો વર્ગ, એ વર્ગ પહેલાં એવું વર્ગમૂળની અંદર. એટલે કયું સૂત્ર હોય? હા, સાઇન ઇન્વર્સ. માટે પહેલાં તો હું કારણ લખી દઉં કે હું શેની ઉપરથી આ જવાબ લખવાનો છું. ઇન્ટિગ્રેશન dxના છેદમાં વર્ગમૂળમાં એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર dx. સાઇન ઇન્વર્સ એક્સ બાય એ 4, એક્સ બાય એ પ્લસ સી. આનો ઉપયોગ કરીને આપણે જવાબ લખવાના છીએ એટલે હું અહીં લખીશ કે સાઇન ઇન્વર્સ એક્સની જગ્યાએ એક્સ પ્લસ 3ના છેદમાં 4 પ્લસ સી. હવે શું કરવું પડે? હવે આને વિકલન વડે ભાંગવું પડે. તો આનું વિકલન શું થાય? 1. તો ભાંગવાની કંઈ જરૂર જ નથી, જે આપણને મળે છે એ જ આપણો જવાબ છે. આ તો આપણો દાખલા નંબર 12 જોઈએ નેક્સ્ટ, એટલે કે દાખલા નંબર 13. ઇન્ટિગ્રેશન 1ના છેદમાં વર્ગમૂળમાં એક્સ માઇનસ 1 એક્સ માઇનસ 2 dx. આ છે દાખલા નંબર 13. આની જેવો સેમ ટુ સેમ હમણાં પાછો દાખલો આવશે એટલે ધ્યાનથી સમજજો. પહેલાં તો આનો અંદરો અંદર ગુણાકાર કરી દઈએ. 1ના છેદમાં વર્ગમૂળમાં પહેલાંનો ગુણાકાર પહેલાં સાથે એટલે એક્સ વર્ગ, પહેલાંનો ગુણાકાર બીજા સાથે એટલે માઇનસ 2x, અને પાછો આ ગુણાકાર કરીએ એટલે માઇનસ એક્સ, માઇનસ 2x માઇનસ એક્સ એટલે માઇનસ 3x, અને માઇનસ માઇનસ પ્લસ 2 dx. ફરી પાછી વાત અહીંયા એવી કઈ? પ્રથમ પદ છે અંતિમ ગોતો. આવડે આપણને સૂત્ર કયું? કે અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ, આનો વર્ગ કરીએ એટલે 9x નો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ, પ્રથમ પદ એટલે એક્સ વર્ગ. ટૂંકમાં આપણે જોઈએ છે 9ના છેદમાં 4 અંતિમ પદ છે અહીંયા 2, તો આ બગડામાંથી આવું બનાવતા આપણને ન આવડે, તો આપણે શું કરવાનું? 9ના છેદમાં 4 ઉમેરી દેવાના, 9ના છેદમાં 4 એમાંથી બાદ કરી દેવાના. કેવી રીતે? જુઓ, ઇન્ટિગ્રેશન 1ના છેદમાં વર્ગમૂળમાં એક્સ વર્ગ માઇનસ 3x પ્લસ 9ના છેદમાં 4 માઇનસ 9ના છેદમાં 4 પ્લસ 2 dx. ઇન્ટિગ્રેશન 1ના છેદમાં વર્ગમૂળમાં આ પ્રથમ 3 પદ છે એ પૂર્ણ વર્ગ હોય, આ 3 પદ પૂર્ણ વર્ગ હોય એટલે હું એને આવી રીતે લખીશ કે તું છો તારું વર્ગમૂળ x,
વચ્ચેની નિશાની માઇનસ, તારું વર્ગમૂળ થાય 3/2, આખા કૌંસનો વર્ગ. આ બેના સરવાળા બાદબાકી કરીએ એટલે કે લસાઅ લઈએ અહીંયા 4, 4 2 8, -9 + 8. સાઈડમાં ગણતરી કરી લેવાની જેથી કરીને જાજા સ્ટેપ ન લખવા પડે આમાં, કે -9/4 + 2 હોય તો લસાઅ આપણે શું લઈએ 4, આ અહીંયા ગુણાય એટલે -9 + 4 2 8, -1/4, એટલે અહીંયા રહી માઇનસ. આ 1/4 ને પૂછો તું કોનો વર્ગ છો તો એ તમને જવાબ આવશે કે હું છું 1/2 નો વર્ગ 2x. હવે વાત આવી વર્ગમૂળ છે, બે સૂત્રો આવે, કાં તો સાઇન ઇનવર્સ ને કાં તો લોગ મોડ. એ વર્ગ પાછળ છે, જો આગળ હોય તો હમણાં આગળનો દાખલો ભણ્યા સાઇન ઇનવર્સ, પાછળ છે એટલે લોગ મોડ વાળું સૂત્ર. આ સૂત્રનો ઉપયોગ કરીને હું અહીંયા લખીશ કેવી રીતે. સૂત્ર પહેલા લખી દઈએ, ઇન્ટીગ્રેશન dx√(x²-a²) બરાબર લોગ મોડ એક્સ પ્લસ વર્ગમૂળમાં x²-a²+c. તો આ સૂત્રના ઉપયોગથી આપણે અહીંયા લખીએ કે લોગ મોડ એક્સની જગ્યાએ x-3/2 પ્લસ વર્ગમૂળમાં જે છે ઈજ એટલે કે x-3/2 એનો વર્ગ -1/2 નો વર્ગ + c. હવે એક સાદુરૂપ આપી દઈએ એટલે આપી જાય જવાબ કેવી રીતે, કે લોગ મોડ x-3/2 પ્લસ વર્ગમૂળમાં ગમે એ લખો આ બેમાંથી, યોર ચોઈસ, x²-3x+2+c. આ જ આપણા દાખલાનો ફાઇનલ જવાબ. આ હતો દાખલા નંબર 13. જોઈએ નેક્સ્ટ એટલે કે દાખલા નંબર 14. ફરી પાછું હમણાં જ 13મો દાખલો ભણ્યા, સેમ ટુ સેમ એની જેવું, કે અંતિમ પદ છે પ્રથમ પદ નથી, તો મેળવીએ પ્રથમ પદ. પ્રથમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ, એટલે ડાયરેક્ટ લખી દઉં કે 9x²/4 - x². આ વખતે નિશાની સહિત લખવું પડે, x² ઉડી જાય એટલે -9/4. મતલબ કે જે x² છે એની સાથે હું રાખવાનું -9/4, એટલે 9/4 પહેલાં ઉમેરશું પછી વાત કરશું કેવી રીતે, કે i બરાબર ઇન્ટીગ્રેશન 1/√(8+9/4-9/4+3x-x²dx). ઇન્ટીગ્રેશન 1/√(8+9/4-3x-x²dx). આ બેના સરવાળા બાદબાકી કરીએ એટલે કે 8 4 32, 32 ને 9 41, 4 આમાંથી માઇનસ કોમન, x² પહેલાં લખીએ, x² માઇનસ કોમન કાઢી નાખી એટલે આ વચ્ચેનું પદ કેવું થઈ જાય માઇનસ, એટલે અહીંયા નિશાની માઇનસ કરવી પડે, નહીંતર તમે એક સ્ટેપ વધારે લખજો ભૂલ ન થાય. આનું વર્ગમૂળ કાઢીએ 3/2 આખા કૌંસનો વર્ગ dx બરાબર ઇન્ટીગ્રેશન 1/√(વર્ગમૂળમાં). આને કઈ રીતે લખાય, તું કોનો વર્ગ છો, 41 કોઈનો વર્ગ નથી એટલે √41/2 આખા કૌંસ ઉપર વર્ગ -x²-3/2 નો વર્ગ dx. કોણ છે આ, આ છે a² - x² વર્ગમૂળની અંદર સાઇન ઇનવર્સ વાળું સૂત્ર. ડાયરેક્ટ આ વખતે લખું છું કે સાઇન ઇનવર્સ એક્સ એટલે x-3/2 x² એ એટલે વર્ગમૂળમાં 41/2 + c. અહીંયા લાલ માર્કર ખાલી જો આમ આમ કરી દો એટલે તમે સમજી જશો કે મેં હું લખું, સમજાય ને. હા, તમારે લખવાનું અહીંયા લસા લઈએ એટલે કે સાઇન ઇનવર્સ 2x-3√(41+c), પૂછતા નહીં હો
આ બે ગેંગ ગયા, એ આ બે બે ઉડી ગયા. રેડી? આ હતો દાખલા નંબર 14. જોઈએ નેક્સ્ટ, એટલે કે દાખલા નંબર 15. દાખલા નંબર 15, ઇન્ટિગ્રેશન 1/ વર્ગમૂળમાં x-a અને x-b dx. મેં તમને હમણાં થોડી વાર પહેલાં કીધું હતું કે આની જેવો એક દાખલો આવશે. ત્યાં દાખલો કયો હતો? x-1 અને x-2. ત્યાં આંકડા હતા એટલે મજા આવે, અહીંયા આંકડા ખોવાઈ ગયા છે એટલે ધ્યાનથી સમજીને દાખલો ગણવો પડે. તો જુઓ કેવી રીતે. પહેલાં તો આનો અંદરો અંદર ગુણાકાર કરીએ, રીત તો તમને ખબર પડે પણ ધીમે ધીમે દાખલો ગણીએ એટલે ભૂલ ના પડે ક્યાંય. વર્ગમૂળમાં પહેલાંનો ગુણાકાર પહેલાં સાથે એક્સ વર્ગ, પહેલાંનો ગુણાકાર બીજા સાથે -ax -bx + ab dx. અહીંયા 4 પદ થયા, આપણને તો 3 પદવાળા દાખલા આવડે. તો અહીંયા એક્સ કોમન કરી લઈએ, ઇન્ટિગ્રેશન 1/ વર્ગમૂળમાં એક્સ વર્ગ, આ બેમાંથી માઇનસ કોમન, એક્સ કોમન કાઢીએ એટલે કૌંસમાં વધે a + bx + ab dx બરાબર ઇન્ટિગ્રેશન 1/ વર્ગમૂળમાં. તમે કહેશો હવે હું લખશું, હવે અંતિમ પદ ગોતવા જવું પડે. તો આનું અંતિમ પદ મસ્ત હોય, ધ્યાનથી સમજજો કે અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ, એટલે આનો વર્ગ કરીએ તો આનો વર્ગ શું થાય? a + b² x² મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 × પ્રથમ પદ, એટલે 4 × પ્રથમ પદ, એટલે આ એક્સ વર્ગ. એક્સ વર્ગ એક્સ વર્ગ ઉડી ગયા તો તમે સમજો કે આ કોણ છે. તો આને તમે આવી રીતે લખી શકો કે a + b² 4. આ તમારે આમાં ઉમેરવું પડે અને એમાંથી બાદ કરવું પડે. તો ઉમેરીએ અને બાદ કરીએ, x² - a + bx + a + b² 4 - a + b² 4 અને + ab તો હતું જ. કમ્પ્લીટ. જે આપણને અંતિમ પદ મળ્યું એ મેં ઉમેરી દીધું, મેં બાદ કરી દીધું. હવે તમને રીત તો આવડે જ છે કે પ્રથમ 3 પદ છે એ પૂર્ણ વર્ગ હોય, આના સરવાળા બાદ બાકી આપણે કરવાના છીએ. ઇન્ટિગ્રેશન 1/ વર્ગમૂળમાં, જો ધ્યાનથી સમજજો, આનું વર્ગમૂળ થાય એક્સ, વચ્ચેની નિશાની માઇનસ, આનું વર્ગમૂળ, આનું વર્ગમૂળ a + b² 2 આખા કૌંસ ઉપર વર્ગ. આનું આપણે સાદુરૂપ આપવું છે. અહીંયા નિશાની માઇનસ છે, એ માઇનસ હું બહાર કાઢ લઉં તો કૌંસની અંદર શું વધે? a + b² 4 - ab, આવું વધે કૌંસમાં dx. હજી આ વર્ગ સ્વરૂપમાં નથી થયું એટલે આનું હજી આપણે સાદુરૂપ આપશું. એક સ્ટેપ હજી વધારે લખીએ કે i = ઇન્ટિગ્રેશન 1/ x - a + b² 2 - આનું સાદુરૂપ આપીએ. જુઓ પહેલાં પદનો વર્ગ a² + 2ab + b² અહીંયા લસાલ્યો -4ab/4 dx. હજી એક સ્ટેપ આપણે લખવું જોઈશે, ઇન્ટિગ્રેશન 1/ x - a + b² 2 - આ સમજો a² - 4ab + 2ab એટલે કે -2ab + b² 4 dx. ઇન્ટિગ્રેશન 1/ x - a + b² 2 હે? હા, હવે એ પૂર્ણવર્ગ થઈ ગયું છે. માઇનસ પૂર્ણવર્ગ થઈ ગયો એટલે શું હોય? a - b² 2 આખા કૌંસનો વર્ગ. જુઓ dx
હવે શું છે આ આ જે વર્ગમૂળ એટલે બે સૂત્રો સાઇન ઇનવર્સ લોગ મોડ પહેલા કોણ છે x લોગ મોડ વાળું સૂત્ર લોગ મોડ વાળા સૂત્રનો ઉપયોગ કરીને હું આનો જવાબ લખું તો લોગ મોડ x x ની જગ્યાએ x માઈનસ a પ્લસ b ના છેદમાં 2 પ્લસ વર્ગમૂળમાં જે છે એનું ઈચ એટલે કે x માઈનસ a પ્લસ b ના છેદમાં 2 નો વર્ગ માઈનસ a માઈનસ b ના છેદમાં 2 નો વર્ગ પ્લસ c લાલ માર્કરથી હું સૂત્ર લખી નાખું દેખાય છે હા એ સૂત્ર લખી નાખવાનું અને ફાઇનલ જવાબ આપણો લખીએ છીએ એટલે તો લોગ મોડ x માઈનસ a પ્લસ b ના છેદમાં 2 પ્લસ વર્ગમૂળમાં તું કોણ છો આ છે આ આ છે આ ઈ છે આ ઓલું છે પેલું છે આ છે આ છે આ છે કમ્પ્લીટ માટે હું અહીં લખી દઉં કે x માઈનસ a અને x માઈનસ b પ્લસ c આ હતો આપણો દાખલા નંબર 15 જોઈએ નેક્સ્ટ એટલે કે દાખલા નંબર 16 થી દાખલા નંબર 16 ઇન્ટિગ્રેશન 4x પ્લસ 1 ના છેદમાં વર્ગમૂળમાં 2x વર્ગ પ્લસ x માઈનસ 3 હવે થોડોક રકમમાં ફેરફાર થઈ ગયો એટલે કે હું તમને કહું કે આપણે જ્યારે આની આગળનો વિડિયો લેક્ચર ભણ્યા એમાં 1 થી લઈને 9 દાખલા સુધી આપણે શું ભણ્યા કે રકમ આપણને આવી આપવામાં આવે કે 1 ના છેદમાં વર્ગમૂળમાં x વર્ગ પ્લસ a વર્ગ x વર્ગ માઈનસ a વર્ગ માઈનસ x વર્ગ આ ટાઈપની આપણે રકમ બનાવવાની હોય પછી એવું ભણ્યા કે 1 ના છેદમાં x વર્ગ પ્લસ a વર્ગ x વર્ગ માઈનસ a વર્ગ પ્લસ x વર્ગ a વર્ગ માઈનસ x વર્ગ આ ટાઈપના દાખલા ભણ્યા એની અંદર 1 થી 9 દાખલામાં ઘણી વખત એવું બનતું હતું કે ઘણી વખત છેદની અંદર એક્ઝામ્પલ તરીકે x ની 6 ઘાત આપી હોય તો વર્ગ નહોતો તો આપણે શું કરતા એની 3 ઘાત ની 2 ઘાત પણ 3 ઘાત જે હતી એનું વિકલન અંશમાં આપ્યું હોય એટલે આદેશ લઈને આ 1 થી 9 દાખલામાં ભણ્યા ત્યારબાદ આજે આ લેક્ચરની અંદર 10 થી લઈને આપણે 15 દાખલાઓ એવા ભણ્યા કે જેમાં 1 ના છેદમાં વર્ગમૂળમાં અથવા તો 1 ના છેદમાં પૂર્ણ વર્ગ પદાવલી બનાવવાની એટલે કે અચળના છેદમાં વર્ગમૂળમાં પૂર્ણ વર્ગ પદાવલી આપણે જાતે બનાવવાની અને દાખલો ગણવાનો એક આપણે આ ટાઈપના દાખલા ભણ્યા હવે હું તમને ભણાવું દાખલા નંબર 16 થી કે બે દાખલાઓ 16 અને 17 આપણી પાસે એવા છે કે જેમાં છેદમાં છે ને એનું વિકલન કરો આનું વિકલન કરો 4x પ્લસ 1 જોવાનું વિકલન અંશમાં છે એટલે કે છેદ બરાબર t આદેશ લઈ લઈએ એટલે દાખલો થઈ જાય આ શું છે કે વર્ગમૂળમાં આ છેદનું વિકલન અંશમાં છે આવા આપણે બે દાખલા ભણવાના છીએ અને નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર હું તમને ભણાવીશ ત્યારે જોઈએ કે કઈ ટાઈપના દાખલા આવે છે અત્યારે જોઈએ દાખલા નંબર 16 2x વર્ગ પ્લસ x માઈનસ 3 બરાબર t આદેશ લેતા આનું વિકલન કરીએ એટલે 4x પ્લસ 1 dx બરાબર dt i બરાબર ઇન્ટિગ્રેશન આની જગ્યાએ 1 ના છેદમાં વર્ગમૂળમાં t dt હવે વર્ગમૂળ t નું તમને ડાયરેક્ટ સંકલન નહીં આવડે છે કે 2√t પણ આપણે એકાદું સ્ટેપ લખીએ કે આને કહેવાય t ની માઇનસ 1/2 dt બરાબર t ની માઇનસ 1/2 પ્લસ 1 ના છેદમાં માઇનસ 1/2 પ્લસ 1 પ્લસ c એટલે કે t ની 1/2 ના છેદમાં 1/2 પ્લસ c એટલે કે 2√t પ્લસ c બરાબર 2 સ્ક્વેર રૂટ ઓફ 2x સ્ક્વેર પ્લસ x માઇનસ 3 પ્લસ c આ છે આપણા દાખલા 16નો જવાબ આના પછી હું ભણાવું 17મો દાખલો અને નેક્સ્ટ વિડિયો લેક્ચરથી ભણવાના છીએ આપણે દાખલા નંબર 18થી તો અત્યારે જ હું તમને કહી દઉં કે એ દાખલા નંબર 18 એટલે શું દાખલા નંબર 16 અને આગળના 10થી 15 દાખલાનું મિશ્રણ એને કહેવાય દાખલા નંબર 18 જોઈશું એ નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર પણ ભણી લઈએ આની અંદર એક દાખલો 17મો
દાખલા નંબર 17 ઇન્ટિગ્રેશન એક્સ પ્લસ બે ના છેદમાં વર્ગ મૂળમાં એક્સ વર્ગ માઇનસ એક ડી એક્સ. હવે સમજો આ રકમને, છેદનું વિકલન કરો, ટુ એક્સ દેખાય છે ઉપર, ટુ એક્સ નથી તો તમે કહેશો અક્ષર બે વડે ગુણી દો, બે વડે ભાંગી દો, ટુ એક્સ આવી જાય, પણ આ બેનું શું કરવું? માટે પહેલાં આઈ બરાબર ઇન્ટિગ્રેશન એક્સના છેદમાં વર્ગ મૂળમાં એક્સ વર્ગ માઇનસ એક ડી એક્સ પ્લસ ઇન્ટિગ્રેશન બેના છેદમાં વર્ગમૂળમાં એક્સ વર્ગ માઇનસ વન ડી એક્સ. મેં શું કીધું? તમે કહેશો સર અલગ અલગ છેદ આપ્યા. હવે અહીંયા જુઓ, અહીંયા આપણે ટી ધારી લઈએ આના બરાબર, તો આનું વિકલન થાય ટુ એક્સ, ઉપર ટુ એક્સ નથી એટલે બે વડે ગુણવા પડે, બે વડે ભાંગવા પડે, પણ એ તો આદેશ લઈશું ત્યારની વાત. અત્યારે આઈ બરાબર ઇન્ટિગ્રેશન એકના છેદમાં વર્ગમૂળમાં એક્સ વર્ગ માઇનસ એક પ્લસ બે ઇન્ટિગ્રેશન એકના છેદમાં વર્ગમૂળમાં એક્સ વર્ગ માઇનસ વન ડી એક્સ. એટલે ટૂંકમાં મેં બે બાર કહીને એક આખું સ્ટેપ લખ્યું. આનું સંકલન વર્ગમૂળમાં એક્સ વર્ગ માઇનસ એક, વર્ગમૂળ છે એટલે લોગ મોડ સાઇન ઇન્વર્સ, એક્સ વર્ગ પહેલાં છે એટલે લોગ મોડ. આનું સંકલન અલગથી કરશો એટલે હું અહીં લખું કે આઈ બરાબર આઈ વન પ્લસ ટુ લોગ મોડ એક્સ પ્લસ વર્ગમૂળમાં એક્સ વર્ગ માઇનસ એક પ્લસ સી વન. કયા સૂત્રનો ઉપયોગ કર્યો જ મેં અહીંયા? ઇન્ટિગ્રેશન ડીએક્સના છેદમાં વર્ગમૂળમાં એક્સ વર્ગ માઇનસ એ વર્ગ બરાબર લોગ મોડ એક્સ પ્લસ વર્ગમૂળમાં એક્સ વર્ગ માઇનસ એ વર્ગ પ્લસ સી. આ સૂત્રના ઉપયોગથી મેં લખ્યું છે. હજી આપણો આ ફાઇનલ જવાબ નથી, કેમ કે હજી આપણે આઈ વન મેળવવાનો છે. ગણી અહીંથી કે હવે આઈ વન બરાબર ઇન્ટિગ્રેશન એકના છેદમાં વર્ગમૂળમાં એક્સ વર્ગ માઇનસ વન ડી એક્સ. શું કરશું અહીંયા? અહીંયા એક્સ વર્ગ માઇનસ વન બરાબર ટી આદેશ લેશું, ટુ એક્સ ડી એક્સ બરાબર ડી ટી લખશું. આપણી પાસે તો એક્સ જ છે એટલે એક્સ ડી એક્સ બરાબર વન બાય ટુ ડી ટી. આઈ વન બરાબર વન બાય ટુ ઇન્ટિગ્રેશન વન બાય રૂટ ટી ડી ટી વન બાય ટુ ઇન્ટિગ્રેશન ટીની માઇનસ વન બાય ટુ ડી ટી, ડાયરેક્ટ સંકલન વન બાય ટુ ઇન્ટુ ટુ રૂટ ટી પ્લસ સી ટુ. સી ટુ આ બે ઉડી જાય, રૂટમાં એક્સ વર્ગ માઇનસ વન પ્લસ સી ટુની કિંમત ક્યાં મૂકવાની? એકમાં મૂકતા ક્યાં ગયું? એક અહીંયા રહ્યું એક, તો આની અંદર કિંમત મૂકીએ તો આઈ બરાબર આઈ વન, આઈ વનની જગ્યાએ સ્ક્વેર રૂટ ઓફ એક્સ વર્ગ માઇનસ વન પ્લસ ટુ લોગ મોડ એક્સ પ્લસ સ્ક્વેર રૂટ ઓફ એક્સ વર્ગ માઇનસ વન પ્લસ સી, જ્યાં ગુજરાતીમાં લખવાનું શું લખવાનું? કે સી બરાબર સી વન પ્લસ સી ટુ. આ તો આપણો દાખલા નંબર 17. તમને કીધું એ પ્રમાણે જોઈશું નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર દાખલા નંબર 18 થી.